मंच पर विराजमान गुजरात प्रदेश भारतीय जनता पार्टी ना अध्यक्ष युवा नेता श्रीमान जीतूभाई वाघाणी जी, भारतीय जनता पार्टी ना महामंत्री श्रीमान भरत सिंह जी, भारतीय जनता पार्टी ना सांसद श्री प्रभुभाई वसावा, सीआर पाटिल, दर्शनाबेन जरदोष, जिला भारतीय जनता पार्टी ना अध्यक्ष भाई श्री दिलीप सिंह राठौड़, शहर भारतीय जनता पार्टी ना अध्यक्ष श्रीमान नितिन भाई भजियावाला, आ चूंटणी में भारतीय जनता पार्टी ना उम्मीदवार कटार गाम थी श्री विनुभाई मोराडिया, विनुभाई यहीं आई जा, बारडोली थी श्री ईश्वर भाई, कारण थी श्री प्रवीण भाई, महुआ थी श्रीमान मोहन भाई, वराचा थी भाई कुमार भाई, चौरासी थी जंखणाबेन पटेल, सूरत उत्तर थी कांतिभाई भालार, ओलपाड़ थी मुकेश पटेल, सूरत थी पूर्णेश मोदी, ग्रामरेत थी विनुभाई झालावाड़िया, पूर्वमा थी अरविंद भाई राणा, कोई रही नहीं गयों भाई, आपने बदा भारत माता नी जय बोली ने आ बदा ने आशीर्वाद आपिए, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। केमनु छे आ मुहूर्त जोरदार लागे जाजे, सौ भाइयों बहनों, आज सवारे कच्छना अबड़ासामा मां आशापुरा ना दर्शन करीने मैं आजे विधिवत रीते चूंटणी निमित्ते आप सौना आशीर्वाद प्राप्त करवानो कार्यक्रम प्रारंभ कर्यो। कच्छ, राजकोट, अमरेली अने हवे सूरत,
જ્યાં જ્યાં ગયો એક એવી આંધી જોઈ છે મેં મને હવે સમજાણું કે છેલ્લા 3 મહિનાની કોંગ્રેસ આ કદમ તાલ સુકરવા શરૂ કર્યા હતા એ પરાજયથી એટલા બધા ભયભીત થઈ ચૂક્યા છે કે એમને કોઈ રસ્તો નથી સૂઝતો क्या भारतीय जनता पार्टी ना विकास ना वंटोल ने आ विकास नी आंधी ने अने गुजरात ना जन मिजाज ने केम पहुंची वळवू एनो रस्तो नथी सूझतो कांग्रेस ने बात नहीं खबर पड़वी जो ये कि तमे जहां सुधी प्रायश्चित नहीं करो तमे जहां सुधी गुजरात विरोधी तमारी जे मानसिकता छे એને જ્યાં સુધી બદલશો નહીં ગુજરાત તમને ક્યારેય સ્વીકાર કરવાનું નથી અને તમારો અહંકાર 7મા આસમાને પહોંચ્યો છે 7મા આસમાને તમે સૌને છૂછા પૈસા 4 જ ગણો છો અને ગુજરાત તમારા વાણી વ્યવહાર વર્તન વિચાર આ બધાને પારખવાની આગવી શક્તિ ધરાવે છે એમને એટલી પણ ખબર નથી યુગ બદલાણો છે નવી પેઢી દુનિયાને જોતી થઈ છે સમજતી થઈ છે આજે ઘેર બેઠા સામાન્ય માનવી ટીવી દ્વારા ટેકનોલોજી દ્વારા બદલતા પ્રવાહોને પામતો હોય છે સમજતો હોય છે અને એના મનમાં સપના ઘડતો હોય છે પણ તમને એમ લાગે છે કે 25 વર્ષ પહેલા તમે જે કાળા કામ કર્યા જે તરકીબો અજમાવી સમાજને છિન્ન વિચ્છિન્ન કરી નાખ્યો કોમી હુલ્લડોની હારમાળા સર્જી ખુદ સરકારના મંત્રી સુરતમાં બોમ્બ ધડાકાને હેરાફેરીમાં જેલ ભોગવતા થયા ભાઈ ભાઈ વચ્ચે લડાઈ કરાવો જાતિવાદના ઝેરને સમાજને જેટલો પીંખી શકાય એટલો પીંખતા રહો પણ કોંગ્રેસને ખબર નથી કે 25 વર્ષ પહેલા
તમે જે અખતરા કર્યા હતા એનો તમે લાભ લઈ લીધો અને ગુજરાત તમારા એ પાપની સજા આજે પણ ભોગવી રહ્યું છે, આજે પણ એ મુસીબતોમાંથી બહાર નથી આવી શકતો. અને ફરી એ જ જૂની તમારી ચાલ, એ જ તમારું જૂનું ચલણ, એ જ તમારી જૂની નીતિઓ અને નિયત, એને લઈને તમે આજના આધુનિક યુવાનને પોતાનો કરવા માંગો છો. આ બદલાયેલા યુગમાં ગરીબમાં ગરીબ માનવી પણ પોતાના સંતાનોને ગરીબી વારસામાં આપીને જવા નથી માંગતો. ગરીબમાં ગરીબ પણ ઈચ્છે છે કે અમારી તો જિંદગી જેવી ગઈ એવી ગઈ, પણ અમારા સંતાનોને અમે ગરીબી વારસામાં આપીને જવા માંગતા નથી. ગરીબ મા બાપ પણ કષ્ટ વેઠીને સંતાનોના સુખ માટે દિવસ રાત જહેમત કરતો હોય છે. એના સંસ્કારોની શિક્ષણની ચિંતા કરતો હોય છે. હશે જેવા અમારા નસીબ ભગવાને ધાર્યું હશે થશે. હવે આ જિંદગી છે, મળી છે, ગરીબીમાં પૂરી કરો. આજનો નાગરિક આવું નથી વિચારતો. ગામડાનો માનવી પણ સહેજ આર્થિક સ્થિતિ સુધરે તો એના મનમાં વિચાર આવે છે કે ભલે ગામડામાં રહેતા હોઈએ પણ એકાદ ફ્લેટ સુરતમાં શહેરમાં ખરીદીને રાખીએ, છોકરા મોટા થતા તો કામ આવશે. ગામડામાં આજથી 30 વર્ષ પહેલા ગામડાના લોકો સરકારમાં આવેદન પત્ર આપે તો કયું આવેદન પત્ર આપતા હતા? 30 વર્ષ પહેલા જયારે કોંગ્રેસનો જમાનો હતો ત્યારે ગામડાનો માનવી આવેદન પત્ર આપે કે સાહેબ આ વખતે દુકાળ આવે, દુષ્કાળ આવે તો અમારા ગામમાં માટી કામનું જરા કંઈ શરૂ કરાવજો, ચોકડીઓ ખોદવા માટેનું કામ આપજો અને ગામમાં જે રસ્તો છે એમાં થોડી માટી પથરાય એવું કરજો. 30 વર્ષ પહેલા કોંગ્રેસના જમાનામાં ગામડાનો માનવી દુકાળમાં માટી કામ કરવા માટે વિનંતી પત્ર આપતો હતો. આજે ગામડાનો માનવી આવેદન પત્ર આપે તો શેનું આપે કે સાહેબ અમારો રોડ તો છે પાકો પણ સિંગલ પટ્ટી છે, જમારા ડબલ પટ્ટી કરાવી દો ને. ડબલ પટ્ટી છે તો એમ કે સાહેબ જરા બાજુમાં જરા સહેજ જમીન સરખી કરી આપો ને. જમીન સરખી થઈ હોય તો જરા કે સાહેબ હવે શું ક્યાં સુધી આવી રીતે અમારે જીવવાનું, હવે જમાનો બદલાઈ ગયો, રોડ તો છે પણ જરા પેવર રોડ બનાવી દો ને. 30 વર્ષ પહેલાનો ગામડાનો માનવી અને આજનો ગામડાનો માનવી વચ્ચે આસમાન જમીનનું અંતર છે, આ વાત કોંગ્રેસ સમજવા તૈયાર જ નથી. એને તો એમ જ લાગે છે કે એમના બાપ દાદાઓ જે રીતે બધું લોકોને ઉઠા ભણાવી ગયા, નવી પેઢી પણ એમ ઉઠા ભણાવી જશે ને ચાલશે. ભાઈઓ બહેનો,
મને આશ્ચર્ય થાય. કોંગ્રેસ પાર્ટીની દશા એવી છે, એમને ખબર જ નથી કે દેશ આજે ક્યાં છે, લોકોની ઈચ્છા અપેક્ષા શું છે, દેશ ક્યાં જવા માંગે છે, એમને ખબર જ નથી. આપ વિચાર કરો, આઝાદીના 70 વર્ષ પછી પણ આ દેશમાં 18,000 ગામ એવા હોય કે જેને વીજળીનો તાર ન જોયો હોય, વીજળીનો બલ્બ ન જોયો હોય, વીજળી કોને કહેવાય ખબર ના હોય. 21મી સદીમાં હિન્દુસ્તાનના 18,000 ગામ 18મી શતાબ્દીમાં જીવવા માટે મજબૂર થતા હોય, કોણ જવાબદાર એના માટે? કોના પાપે આ દશા એમને ભોગવવી પડે છે? કોણ ગુનેગાર? કોણ ગુનેગાર? કોણ પાપી? હું આપને પૂછવા માંગુ છું, શું આવી કોંગ્રેસને માફ કરાય? માફ કરાય? સજા કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કડકમાં કડક સજા કરવી જોઈએ કે ના કરવી જોઈએ? 9મી તારીખે બટન દબાવીને પ્રત્યેક બુથમાંથી કોંગ્રેસને વિદાય કરવી જોઈએ કે ના કરવી જોઈએ? આપ વિચાર કરો. આ મને કહો ભાઈ, આ દરિયો, આપણા સુરતના કિનારે દરિયો, હજીરાના કિનારે દરિયો, ઘોઘાના કિનારે દરિયો, આ દરિયો નરેન્દ્ર મોદી આયા પછી આવ્યો ભાઈ? પહેલા હતો કે નહોતો? હતો કે નહોતો? એમને ઘોઘા દહેજ ફેરી સર્વિસ કરતા કોણે રોક્યા હતા? ના ના, કોણે રોક્યા હતા ભાઈ? કારણ તમને સમજણ જ નહોતી કે કેવી રીતે બદલાવ લાવી શકાય. અમારી સરકારે નક્કી કર્યું કે અમારે ઘોઘા દહેજ ફેરી સર્વિસ કરવી છે. કાઠિયાવાડના માંડવીને ગામ જવું હોય, રાત આખી બસમાં હવે ઝોલા ખાવાની જરૂર નહીં, 1 કલાકમાં ઘેર પહોંચી જાય, આની વ્યવસ્થા કરી. અને વાત અહીં અટકવાની નથી, આ રોરો ફેરી સર્વિસ કચ્છ સુધી લાંબી કરવી છે, આ બાજુ મુંબઈ સુધી લઈ જવી છે. ભાઈઓ બહેનો, વિકાસ કેમ કરાય? કોંગ્રેસને તમે યાદ કરો તો તમને કાં તો એક પરિવારના ચહેરા યાદ આવે, કાં તો બોફોર્સ યાદ આવે, 2G કાંડ યાદ આવે, કોયલા કાંડ યાદ આવે, જલ હોય, થલ હોય, નભ હોય, જ્યાં મોકો મળ્યો નથી કે માર્યું નથી, મોકો મળ્યો નથી કે માર્યું નથી. આજ પરંપરા અને પાછા રાજીવ ગાંધી સુફિયાણી વાતો કરીને ગયા. એમણે કહ્યું કે દિલ્હીથી 1 રૂપિયો નીકળે, ગામડે જતા જતા 15 પૈસા થઈ જાય છે. રાજીવ ગાંધી આ કહ્યું હતું, એમને સમજણ પડતી હતી, પણ ઉપાય કરતા હતા? કરતા હતા ઉપાય? તમે કહો ઉપાય કર્યો એમણે? ઉપાય કરવો જોઈતો હતો કે નહોતો કરવો જોઈતો? આ કયો પંજો હતો જે રૂપિયાના 15 પૈસા કરી નાખતો હતો? આ કયો પંજો
રૂપિયો ઘસી ઘસીને રૂપિયામાંથી 15 પૈસા બનાવી દેતો હતો. ભાઈઓ બહેનો, કોંગ્રેસે 70 વર્ષ સુધી આ જ ખેલ ખેલ્યા છે. અને એટલે ભાઈઓ બહેનો, વિકાસની વાત એમના ગળે કોઈ કાળે ઉતરે એમ છે જ નહીં. અમે નક્કી કર્યું કે 18,000 ગામોમાં વીજળી નથી, વીજળી પહોંચાડીશું. અને પૂરજોશ કામ ચાલુ કર્યું. 15,000 ગામોમાં કામ પૂરું થઈ ગયું અને સમયસીમામાં બાકીના 1,500 કામો બાકી છે, ત્યાં પણ પૂરજોશ કામ ચાલી રહ્યું છે. ભાઈ, અમે નક્કી કર્યું છે કે આવનારા દિવસોમાં 24 કલાક ઘરોની અંદર આખા હિન્દુસ્તાનમાં 24 કલાક વીજળી અમારે આપવી છે. ગરીબમાં ગરીબ માનવીના ઘરમાં અમારે વીજળી પહોંચાડવી છે. ભાઈઓ બહેનો, ગુજરાતનો મારો અનુભવ છે, જે દિવસે મેં ગુજરાત વિધાનસભામાં 24 કલાક વીજળી આપવાની વાત કરી હતી, ત્યારે વિધાનસભાનું ભાષણ કાઢજો, વિપક્ષના નેતા હતા અમરસિંહભાઈ ચૌધરી, એમણે ભાષણમાં એવું કહ્યું કે આ નરેન્દ્ર મોદી નવા છે, એમને વહીવટનો અનુભવ નથી, એ કોઈ બી ગામમાં સરપંચ બી ચૂંટાણા નથી, નગરપાલિકા શું કહેવાય, મહાનગરપાલિકા શું કહેવાય એની કંઈ ગતાગમ નથી, અને આ મુખ્યમંત્રી બની ગયા છે અને કોકે એમને 24 કલાક વીજળીનું પકડાઈ દીધું છે, પરંતુ આ મુખ્યમંત્રી નિષ્ફળ જવાના છે, આ ગુજરાતની જનતાને મૂરખ બનાવે છે, આવું એમણે ભાષણ કર્યું હતું. પછી મને એકવાર વ્યક્તિગત મળ્યા, વ્યક્તિગત મળીને મેં કહ્યું કે નરેન્દ્રભાઈ, તમે ખોટું ના લગાડતા, પણ તમને કોકે અવળા માર્ગે ચડાવી દીધા છે. મેં કહ્યું શું થયું કે નરેન્દ્રભાઈ, 24 કલાક વીજળી શક્ય જ નથી. તમે આ ગુજરાતમાં ઘરોમાં 24 કલાક વીજળીની વાત કરો તો ઇમ્પોસિબલ છે, અને તમારી શરૂઆત છે ને તમે ફસાઈ જશો. અને એ વખતે મેં અમરસિંહભાઈને કહ્યું હતું કે અમરસિંહભાઈ, કામ કઠિન છે, કોઈની પણ હિંમત ન થાય આવો વિચાર કરવાની, પણ મને લાગે છે કે ગુજરાતની જનતાએ મને કઠિન કામ કરવા માટે તો પસંદ કર્યો છે. અને ભાઈઓ બહેનો, 3 વર્ષની અંદર ગુજરાતની અંદર જ્યારે હું હતો ત્યારે 3 વર્ષની કાળી મજૂરી કરીને 24 કલાક વીજળી ઘેર ઘેર પહોંચાડવામાં આપણે સફળતા પ્રાપ્ત કરી હતી. કોણ કહે છે કામ ન થાય, કોણ કહે છે વિકાસ ન થાય? એક વાર સંકલ્પ કરીને નીકળીએ અને સાચી દિશામાં હોઈએ, માત્ર ને માત્ર જનતા જનાર્દનનું સુખ આજ સંકલ્પ હોય તો દુનિયાની કોઈ તાકાત વિકાસની યાત્રાને અવરોધી શક્તિ નથી. ભાઈઓ, સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડવું તો અમે નક્કી કર્યું, પાઇપલાઇનથી પહોંચાડીશું. મારી મજાક ઉડાઈ. અને જ્યારે હું કહેતો હતો, જરા પાઇપની સાઈઝ તો જુઓ અમરસિંહભાઈ, અમરસિંહભાઈના ખભા ઉપર બીજા અમરસિંહભાઈ ઉભા રાખું ને, એટલી મોટી પાઇપની સાઈઝ હતી. ત્યારે આ વિધાનસભામાં ભાષણ કરતા હતા કે આ પાઇપમાંથી તો હવા જશે, હવા પાણી નહીં જાય. આજે સૌરાષ્ટ્રમાં જઈને જુઓ, સૌની યોજનાથી તળાવો લબાલબ ભરેલા દેખાય છે. હું પ્રધાનમંત્રી બન્યો, મેં પ્રધાનમંત્રી તરીકે નક્કી કર્યું કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, આ દેશના ખેડૂતોના ખેતરે પાણી પહોંચાડવું છે.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈની યોજનાનો આરંભ કર્યો અને 90 પ્રોજેક્ટ એવા ઉપાડ્યા કે જેના હજારો કરોડ રૂપિયા ખર્ચીને પાણી ખેતરે ખેતરે લઈ જવાનું કામ આજે પૂરવેગથી ચાલી રહ્યું છે. ભાઈઓ બહેનો, અમારું સપનું છે 2022 આઝાદીના જયારે 75 વર્ષ થાય ત્યારે આ દેશના પ્રત્યેક વ્યક્તિને પરિવારને એનું પોતાનું ઘરનું ઘર હોય. દેશભરમાં અભિયાન ચલાવ્યું છે. આ દેશમાં કોંગ્રેસના સરકારમાં ક્યારે કોઈ મધ્યમ વર્ગના પરિવારને ઘર બનાવવા માટે સરકારે કોઈ મદદ કરી હોય તો એક ઘટના નહીં મળે. મધ્યમ વર્ગનો પરિવાર ઈમાનદારીથી જીવે, કાયદા કાનૂન પાલન કરે, સરકારના જે પણ ટેક્સ ચૂકવવાના હોય ઈમાનદારીથી ચૂકવે, વીજળી બિલ આપવાનું હોય કે પાણી બિલ આપવાનું હોય ક્યારે મોડો ન પડે, આવું ઈમાનદારીથી જિંદગી જીવનારો આ દેશનો મધ્યમ વર્ગ, શું સરકારે એની કાળજી ના લેવી જોઈએ? ભાઈ, એના સપના પૂરા કરવા માટે યોજના ન બનાવવી જોઈએ? એના સુખ દુઃખની ચિંતા ન કરવી જોઈએ? પહેલી વાર આ દેશમાં દિલ્હીમાં એક એવી સરકાર બેઠી છે કે અમે આવીને મધ્યમ વર્ગનો પરિવાર મકાન બનાવવા માંગતો હોય અને બેંકની લોન લે તો બેંકની લોનમાં વ્યાજમાં રાહત કરવાનું અને રાહતના પૈસા દિલ્હીની તિજોરીમાંથી આપવાનું અમે નક્કી કર્યું. ભાઈ, મધ્યમ વર્ગનો પરિવાર, પરિવારમાં માંદગી આવી જાય, હૃદયરોગની બીમારી આવી જાય, ચાલવામાં ઢીચણની તકલીફ થઈ જાય, પણ દવાખાને જાય તો ત્યાં જ આટેક આવી જાય. ડોક્ટર કહે સ્ટેન્ડ નખાવવું પડશે અને સ્ટેન્ડ કહ્યું તો કે 1 લાખ 1.5 લાખ 2 લાખ. આ મધ્યમ વર્ગનો કે ગરીબ માનવી હૃદયરોગની બીમારી હોય તો સ્ટેન્ડ ક્યાંથી નખાવે? દીકરી પરણાવવા માટે ઘેર માણ પૈસા ભેગા કર્યા હોય અને સ્ટેન્ડ નખાવવા માટે પૈસા આપવા પડે તો દીકરીના હાથ પીડા કરવાનું રહી જાય. ત્યારે ગરીબ માનવી મરવાનું પસંદ કરે પરંતુ દવાખાને જવાનું પસંદ ન કરે. એવી દશા મેં આ બધા સ્ટેન્ડ બનાવવાનો બોલાયા. મેં કેમ ભાઈ, કેટલો ખર્ચો થાય છે, તમારો નફો કેટલો, એડવર્ટાઇઝનો ખર્ચો કેટલો, કમિશન આપતા હોય તો એનો ખર્ચો કેટલો, આ બધો મને હિસાબ આપો. એમને એમ કે પહેલા જેવી સરકાર હશે એટલે કોઈ કે રસ્તે રસ્તો કાઢી લઈશું, એમને પછી ખબર પડી કે આવ્યું અહીં તો કે રસ્તા બધા નીકળતા જ નથી. એક જ રસ્તો છે ઈમાનદારી. આખરે અનેક મિટિંગો પછી, માથાપચ્ચી પછી, જે 1 લાખ 1.5 લાખ 2 લાખ રૂપિયામાં સ્ટેન્ડ વેચાતા હતા, આજે ગરીબ કે મધ્યમ વર્ગનો માનવી બીમાર થાય 25,000 30,000 35,000માં લગાવી દે છે. ભાઈ, હવે મને કહો કે જે લોકો આટલી બધી મલાઈ ખાતા હતા, 1.5 લાખના 25,000 થઈ જાય, 2 લાખના 35,000 થઈ જાય, તો એ મોદી માટે શું કરશે? કહો, એમને મોદી ગમે? આવા લોકોને ગમે? એમના જે રખવાળા હોય એમને ગમે? પછી ગામડે ગામડે જઈને મોદી હટાવો કેવું પડે કે ના કેવું પડે? ભાઈઓ બહેનો, નોટબંધી, મને લાગે છે આ નેતાઓ ગઈ 8 નવેમ્બર પછી ઊંઘ્યા જ નથી મને લાગે છે. જાણે બધું એમનું લૂંટાઈ ગયું, હજુ માથા પછાડે છે. પરંતુ મારો સંકલ્પ છે અને જેમને વાંધો પડતો હોય કાન ખોલીને સાંભળી લે, આ સરકાર ઈમાનદારીના માર્ગથી હટવાની નથી.
આ સરકાર ઈમાનદારીના માર્ગથી પાછી વળવાની નથી. અને જેમણે ગરીબોને લૂંટ્યા છે એમણે ગરીબોનું પાછું આપવું જ પડશે, લખી રાખો. નોટબંધી, અને એ વખતે મેં કહ્યું હતું કે તમે એમ માનતા હોય કે તમે બચી જવાના છો, બચવાના નથી. મેં બધી વ્યવસ્થા પાકી કરેલી છે. લોકોએ ઉત્સાહમાં ઉત્સાહમાં બેંકમાં પૈસા જમા કરાયા. મેં બેંકવાળાને કહ્યું તમે તારે જમા કરતા જ જાઓ, ચિંતા કરો જ નહીં. અને હું પણ ડેટ વધારતો ગયો. પહેલા એક મહિનો હતી, પછી બે મહિના, પછી ત્રણ મહિના, છેક જૂન મહિના સુધી ચાલુ રાખ્યું. જેને જમા કરાવો એ કરાવે. રેલવેની ટિકિટ પણ જૂની નોટથી લેવી તો લે, દવા પણ જૂની નોટથી ખરીદવી હોય તો ખરીદે, પેટ્રોલ પણ જૂના પૈસાથી લેવો તો લે. એકવાર બધું પડેલું બહાર તો નીકળે. એમને પણ થયું હાશ. જેવો જૂન મહિનો પૂરો થયો એમને થયું હાશ, હવે બધું બેંકમાં જમા થઈ ગયું, હવે બધો રસ્તો નીકળી ગયો. અને પછી ખબર પડી કે મોદીએ તો દવા કાઢી. 3 લાખ કંપનીઓ, 3 લાખ કંપનીઓને નોટિસ આપી છે જેમણે કારોબાર અને બેંકમાં જમા કરેલા પૈસા વચ્ચેનો મેળ પડે એમ નથી. લાખો કરોડો રૂપિયા જમા કરાયા છે. આપણે આશ્ચર્ય થશે, સુરતમાં એક કંપનીને તાળું માર્યું હોય તો મોદીના પૂતળા બળી જાય, પૂતળા. આ સરકારે 2 લાખ કંપનીઓને તાળા મારી દીધા દોસ્તો. 2 લાખ કંપનીઓને, ફરજી કંપનીઓ. એક ટેબલ ના મુકાય એવડી જગ્યા હોય અને એમાં 400-400 કંપનીઓ રજીસ્ટર થયેલી હોય, અને એક એક કંપનીના 800, 1000, 1500 બેંકોમાં ખાતા હોય. એક ગરીબ માણસ બેંકમાં ખાતું ખોલાવવા જાય 2 મહિના સુધી એના આંટા મારવા પડતા હતા. અને આ કંપનીઓ વખાણ જેવી જગ્યાએ બેઠી હોય અને 1000-2000 ખાતા હોય. આવી 2 લાખ કંપનીઓને તાળા મારી દીધા અને કોઈ ચીચિયારી સંભળાતી નથી. કાળા પૈસા, 18 લાખ લોકો એવા ધ્યાનમાં આવ્યા છે. હવે મને કહો કે આ નોટબંધી ન કરી હોત તો આ બધો કારોબાર ક્યારે બહાર આવ્યો હોત? આ બધું દેશ સામે આવ્યું હોત? અરે એટલું જ નહીં, આ નોટબંધીને કારણે હવાલા ક્યાંથી ક્યાં થતા હતા, કઈ કંપનીઓ કેવી રીતે હવાલા કરતી, ડેબી બધું પકડાયું. અને એના કારણે કાશ્મીરમાં પાકિસ્તાનથી પૈસા ક્યાં આવતા હતા, ક્યાંથી ક્યાં જતા હતા, ત્યાંથી કોને મળતા હતા, કોણ વહીવટ કરતું હતું, આતંકવાદીઓને કોણ પહોંચાડતું હતું, પથ્થર મારનારને કોણ પહોંચાડતું હતું, આખી જાળ પકડાઈ ગઈ. અને સુફેદ દૂધ જેવા કપડાં પહેરીને ખેલ ખેલવા વાળા આજે દિલ્હીની જેલોમાં સડી રહ્યા છે ભાઈઓ. પરંતુ કોંગ્રેસ પાર્ટી કર્યું કશું નહીં, કરવું કશું નહીં, અને હવે કરવા દેવું કશું નહીં. પણ તમે એમ ભીત ભૂલો છો, તમારે કોની જોડે પનારો પડ્યો છે તો જરા જુઓ. ભાઈઓ બહેનો, હું આપનું સંતાન છું, આ માટીનું સંતાન છું, સરદાર પટેલની ધરતીનું ધાવણ ધાઈને મોટો થયો છું. અને એટલે દેશની વિકાસ યાત્રામાં, દેશને પ્રગતિની રાહ પર લઈ જવામાં, ગરીબમાં ગરીબ માનવીની આવશ્યકતાથી લઈને
हिंदुस्तान ने विकास की नवी ऊंचाइयों पर ले जावा माटे ना जे मार्ग होय आ सगळा मार्ग पर एक साथ पूर गति थी चालवानो में निर्णय कर्यो छे अने तो देश बदलाय। एक जमानो हतो कायदा कोना माटे मोटा मोटा लोको ने लाभ आपवा माटे फायदो कोने मोटा मोटा लोको ने मोटा मोटा मॉल होय मॉल मोटा अपना सूरत में तो बड़े ढगला बन छे ए साते दाड़ा चाले रात्रे 12 वाग्या सुधी चाले 2 वाग्या सुधी चाले कोई कायदो एमने लागू ना पड़े पण एक नानकड़ो वेपारी पाननो गल्लो होय के कल्याणानी दुकान होय एने तो आटला वागे दुकान बंद कर देवानी केम भाई केम एने रोजी रोटी कमावानी इच्छा ना होय एने रात्रे मोड़े सुधी दुकान खोलवी तो गुनो गुमास्ता धारो लागे। भाईओ बहनों अमे दिल्ली में सरकार में आवता एनी साथे निर्णय एक नियमों बधा बदली नाख्या अने आवो सामान्य वेपारी पण एने 365 दुकान चलावी हो तो 365 दिवस चलावी सके रात आखी चलावी हो तो चलावी सके जो मॉल चाली सके तो सामान्य मानवी की दुकान पर चाली सके पण एमणे एमणे जे कायदा बनाव्या ये अमुक ज लोकोना लाभार्थे बनाया सामान्य मानवी माटे न विचार्यु अमारी कोशिश छे बाळक ने पढ़ाई युवा ने कमाई अने बुजुर्ग ने दबाई एनी बाबत में क्यारे कोई कमी ना आवे एना माटे में देश ने आगळ लई जवा मांगीए छे। भाईओ बहनों आ देश नो गरीब मानवी बैंक मां नहोतो जई शकतो अने जे दिवसे मोरारजी भाई ने काढ्या मोरारजी भाई आपदा देशना नाणा मंत्री हता अने आपड़ा हुरतना हता इंदिरा बेने रातो रात एमने काढ़ी मुकेला नाणा मंत्री माथी अने मोरारजी भाई निवेदन कर्यु मोरारजी भाई एम कहु क्या हिटलर शाही छे अने रींगणा बटाका नी जेम मने काढ़ी मुक्यो अने पछी आबरू बचावा शू कर्यु रातो रात बैंको नु राष्ट्रीयकरण करी नाख्यु अने एम कहु कि आ देश ना गरीबों नो बैंको पर हक छे एटला माटे बैंको नो राष्ट्रीयकरण करीए छीए। इंदिराजी ना जमाना मा मोरारजी भाई देसाई नो भोग लेवा माटे बैंको ना राष्ट्रीयकरण नो नाटक करवामां आव्युं हतुं मोरारजी भाई ने बलि चढ़ावी देवामां आव्या हता पण गरीबों माटे बैंक ना दरवाजा नहोता खोल्या। आपणे ज्यारे आव्या सत्ता में आपे ज्यारे अमने सेवा करवानी तक आपी आ देश 30 करोड़ करता वधारे लोको हता कि जेमना बैंकना दरवाजा एमना माटे बंद हता। भाईओ अमे आव्या बैंकना दरवाजा खोल्या प्रधानमंत्री जनधन योजना चालू करी अने गरीब मध्यम वर्ग नो सामान्य मानवी जेनु बैंकनु खातु नहोतु खोलतु एना बैंकना खाता खोलावी दीधा अने मैं तो निर्णय कर्यो कि गरीब पासे एक पण पैसो ना होय तो मफत में खातु खोलो 5 रूपया न जमा करावे तो नहीं करावे खातु खोलो। बैंकना लोगों ने आश्चर्य थयुं के आ केवा प्रधानमंत्री छे अने भाईओ बहनों प्रधानमंत्री बन्या पछी एक बात मैं बहुत दीवा जेवी जोई मैं आ देशना अमीरोनी गरीबी पण जोई अने आ देशना गरीबोनी अमीरी पण जोई। दोस्तों जीरो अकाउंट थी खातु खुले ए देशना गरीबोए बैंक में खातु खोलवाना कारणे बचत नी इच्छा जागी अने तमने जानी आनंद थशे आज आ जनधन गरीबों ना एकाउंट में 67,000 करोड़ रूपया जमा छे 67,000 करोड़ रूपया गरीब नो विश्वास पैदा थवा माड्यो के हूँ पण बैंक में पैसा मुकी सकू छु। आ देशना 2 करोड़ करता वधारे गरीबों ना हाथ में रूपे कार्ड छे रूपे कार्ड
એના આધારે દેશનો ગરીબ અર્થવ્યવસ્થાની મુખ્ય ધારામાં આવ્યો. પણ ભાઈઓ બહેનો, કોંગ્રેસને આ બધા ત્રાગા દેશને સુધારવા માટે નહીં, રાજકીય કાવા દાવા માટે કર્યા. અને ગુજરાત તો આ પરિવારને ને આ પાર્ટીને ખપતું જ નથી. એમણે સરદાર સાહેબ જોડે તો કર્યું જ, કારણ એમને સતત ભય સતાવતો હતો કે જો રખેને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રધાનમંત્રી થઈ ગયા તો, જો રખેને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રધાનમંત્રી થઈ ગયા તો ઉજાગરાજ કર્યા કર્યા, અને સરદાર સાહેબ જોડે કેવો વ્યવહાર થયો છે એના માટે ઇતિહાસ ખંગોળવાની જરૂર નથી. માત્ર મણિબેનની ડાયરી જુઓ ને, સરદાર સાહેબના દીકરી મણિબેનની ડાયરી, તો પણ ખબર પડે કે સરદાર પટેલ વલ્લભભાઈ પટેલ સાથે કેવો વ્યવહાર થયો હતો. ભાઈઓ બહેનો, પણ માત્ર સરદાર સાહેબ નહીં, ગુજરાત માટે એમના મનમાં નફરત છે, એમના રગોમાં નફરત છે. મોરારજીભાઈ સાથે શું કર્યું? દેશના સફળ નાણામંત્રી હતા, આબરૂદાર નાણામંત્રી હતા, વિદ્વાન નાણામંત્રી હતા, ગાંધીના વિચારોને વરેલા નાણામંત્રી હતા, સમર્પિત જીવન જીવનાર નાણામંત્રી હતા. તેમ છતાં કોંગ્રેસ પાર્ટીએ એમને લાત મારીને કાઢી મૂક્યા હતા. અને જ્યારે પોતાના બળ ઉપર દેશમાં તાકાત ઉભી કરીને પ્રધાનમંત્રી બન્યા, તો પણ એ ચેનથી ના બેઠા. એમની પ્રધાનમંત્રીની ખુરશી હલે એના માટે કાવા દાવા કર્યા, જનતા પાર્ટીમાં તડા પડાયા, ખરીદ ફરો કર્યો, અને બે અઢી વર્ષના ટૂંકા ગાળામાં મોરારજીભાઈને ઘર ભેગા કરવાના ષડયંત્રો કોંગ્રેસે કર્યા. હવે તમે મને કહો, એ નરેન્દ્ર મોદીને કેવી રીતે પચાવી શકે? એ નરેન્દ્ર મોદીને કેવી રીતે સ્વીકારી શકે? દિવસ રાત એક જ કામ. અને ભાઈઓ બહેનો, આજે ગુજરાતના લોકોને પૂછો, ઘણી વાર મને પૂછે છે લોકો, ભાજપને પૂછે છે, 22 વર્ષમાં શું કર્યું? અરે અમે ભલભલાના મંદિરે જતા કરી નાખ્યા. ભાઈઓ બહેનો, એમનો દુખે છે પેટ અને કૂટે છે માથા. એમનું બધું લૂંટાઈ, ગરસ લૂંટાઈ ગયો છે, 400 માંથી 40 થઈ ગયા છે. અને એના પછી આખા દેશમાં જેટલી ચૂંટણીઓ થઈ, બધી જગ્યાએ કોઈને કોઈને લઈને ખોળામાં લઈને બેઠા, અને તેમ છતાં શક્કરવાર બળતો નથી. ઉત્તર પ્રદેશમાં તો ઓહો એવી હવા બનાવી દીધી, બસ ભાજપની 25 સીટ આવે તો ભલું. અને અહંકાર એટલો આવી ગયો તો કે ગુજરાતના ગધેડાઓની ચર્ચા કરી હતી, ગુજરાતીઓને ગધેડા કહેવાની હિંમત કરી હતી. જે લોકો ગુજરાતીઓને ગધેડા કહેતા હતા ઉત્તર પ્રદેશની ગલીઓમાં ફરી ફરીને, એ લોકો આજે એ ગધેડાઓના પગ પકડવા માટે આવવા મજબૂર થયા છે. આ કામ અમે કરી છે. ભાઈઓ બહેનો, કોઈ પણ સમાજ, કોઈ પણ રાજ્ય, કોઈ પણ રાજ્યની પરંપરા, એનું આ રીતે અપમાન કરવાનો કોઈને અધિકાર નથી. અને જો આ પ્રકારના અપમાન કરો તો એ જનતાને એનો જવાબ માંગવાનો અધિકાર પણ એમને એમ સલામત રહેતો હોઈશ. અને ગુજરાતની જનતા બીણી બીણીને હિસાબ કરવા ટેવાયેલી છે, એ એમને ખબર નહીં હોય, વેપારી આલમ છે. અને તેથી ભાઈઓ બહેનો, એક તરફ જુઠાણાનો મારો ચાલી રહ્યો છે,
જેટલો કાદવ ઉછાળા એટલો ઉછાળ્યો. હવે મારા માટે કમળ ખીલવાનું સહેલું થઈ ગયું. એટલો બધો કોંગ્રેસે કાદવ ઉછાળ્યો છે કે ગુજરાતની જનતા હવે આરામથી 150 કરતા વધારે કમળ ખીલવશે એવી મને પૂરી શ્રદ્ધા છે. આ દેશ ગુજરાતમાં દર વર્ષે આંતરે દિવસે હુલ્લડ થતા હતા, આંતરે દિવસે આ સુરતમાં પણ થતા હતા. પતંગનો ઝઘડો થાય, હુલ્લડ થઈ જાય. ક્રિકેટની જીત હારમાં હુલ્લડ થઈ જાય. સાયકલ અથડાઈ જાય, હુલ્લડ થઈ જાય. અને નિર્દોષ લોકો આવતા જતા ચાકુ ચાલતા હતા. અને દિવસો સુધી કર્ફ્યુમાં જિંદગી ગુજારવી પડતી હતી. 22 વર્ષની અંદર અમે આ કર્ફ્યુની વિદાય કરી દીધી, વિદાય કરી દીધી. સુખ શાંતિની જિંદગી જીવવા, સન્માન ભેર શાંતિ એકતા અને સદભાવના સાથે લોકોને અમે જીવતા કરી દીધા. અને એમાં દરાર પાડવાનો કોઈ પણ પ્રયાસ ગુજરાત ક્યારેય સાંખી નહીં લે. એક સમય હતો, જરા માધવસિંહભાઈના દિવસો યાદ કરો, ખેડૂતે કાળી મજૂરી કરીને પાક પકવ્યો હોય, ખેતરો ઉભા હોય, લીલાછમ લહલહાતા હોય, અને અડધી રાતે માથા ફરેલા લોકો આવીને ઉભા પાક લૂંટી જતા હતા, બાળી નાખતા હતા. અમે આવીને આ બધું બંધ કરાવી દીધું. સામાન્ય માનવીને સુરક્ષા આપવાનું કામ અમે કર્યું. અમે વિકાસના માર્ગે ચાલ્યા, અમે શાંતિ એકતા સદભાવનાના માર્ગે ચાલ્યા, અમે સુરક્ષાના માર્ગે ચાલ્યા, જનસામાન્યની જિંદગી બદલવાના માર્ગ પર ચાલ્યા. અને એટલા જ માટે આજે જ્યારે સુરતની ધરતી પર આવ્યો છું ત્યારે આપ સૌને આગ્રહ કરું છું, 9મી તારીખે ગુજરાતના તાણાવાણા પીંખી નાખવા નીકળેલા લોકોને, જાતિવાદનું ઝેર ફેલાવવા નીકળેલા લોકોને 9મી તારીખે કમળના નિશાન પર બટન દબાવીને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય આપીને આવા લોકોને સજા કરો. આટલી મોટી સંખ્યામાં આપ આશીર્વાદ આપવા આવ્યા, હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. બે મુઠ્ઠી બંધ કરીને મારી સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ સાહેબનો. સુરત શહેર અને સુરત જિલ્લાના સમગ્ર સંગઠન અને તમામ કાર્યકર્તાઓ વતી ગુજરાત વિકાસ રેલીમાં આજ રોજ પધારેલા આદરણીય વડાપ્રધાન, દેશના સર્વાધિક લોકપ્રિય નેતા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો